નમસ્કાર એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતના ગરબાની શું વાત કરવાની, માત્ર કઈ ત્રણ તારીખે દોડ્યું થોડી છે ગુજરાતના ગરબા. અહીં દરેક પ્રાંતના ગરબાનો હોય છે કંઈક અલગ જ અંદાજ, અનોખા અલગ રીતે રમાય છે ગુજરાતમાં ગરબા. હવે દર્શક મિત્રો, આ વખતે તો રાજ્યમાં 2 વર્ષ બાદ ગરબાના યોજાઈ રહ્યા છે જાહેર કાર્યક્રમો, ત્યારે લોકો પણ ગરબામાં રંગે ચંગે લઈ રહ્યા છે ભાગ. એવામાં જો આપ ક્ષત્રિય બહેનોનો બાઇક પર તલવાર રાસ જોશો ને, તો જરૂરથી તમારા હૃદયના ધબકારા ચૂકી જશે તેમ કહી શકાય. જી હા દર્શક મિત્રો, ગુજરાતના રાજપૂત સમાજની મહિલાઓ જે છે, બહેનો જે છે, તેઓએ તલવાર સાથે રાસ કર્યો હતો. ખબરો એવી છે કે રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજપૂતાણીઓનું અદ્ભુત જોવા મળ્યું શૌર્ય. કોઈ વિચારી પણ ન શકે તેવા કર્તબ તેઓએ કરી બતાવ્યા હતા. મહિલાઓએ બાઇક પર તલવાર પકડીને જે રાસ કર્યો તેના દ્રશ્યો થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર વાયરલ, જેને જોઈને આપ પણ ચોંકી ઉઠશો. જોઈએ સોશિયલ મીડિયા પર આ વાયરલ દ્રશ્યો, સાથે જ વાત કરીએ અંગે ડિટેલમાં. દર્શક મિત્રો, નવલી નવરાત્રિનો તહેવાર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે, ત્યારે એક ક્ષત્રિય સમાજ દ્વારા નવરાત્રિના 2 દિવસ સુધી રાજકોટના રાજવી પેલેસમાં પરંપરાગત ગરબાનું કરવામાં આવી રહ્યું છે આયોજન, જેમાં બીજા નોરતે ક્ષત્રિય સમાજની બહેનોએ બાઇક પર ઊભા રહીને બંને હાથે તલવાર સમરતા સૌ કોઈ થઈ ગયા હતા મંત્રમુગ્ધ. તમને જણાવી દઈએ કે ખબરો અનુસાર છેલ્લા 15 વર્ષથી ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત રાસ ગરબાનું થતું હોય છે આયોજન. રાજકોટના ભગિની ફાઉન્ડેશન દ્વારા અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું તેવું સામે આવી રહ્યું છે, જ્યાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ચોંકાવનારા જે સોશિયલ મીડિયા પર વાયરલ દ્રશ્યો છે ને, તેમાં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે અહીં ક્ષત્રિય સમાજની દીકરીઓ જે છે તે બાઇક પર તલવાર સમેળવામાં આવી રહી છે તેઓ દ્વારા. અહીં એક સાથે 100 જેટલી બહેનોએ તલવાર સમેણી કર્યા હતા. તમને જણાવી દે દર્શક મિત્રો કે ખબરો એવી છે કે રાજકોટના જે રાજવી પરિવાર છે તેના મહારાણી કાદંબરી દેવી દ્વારા દર વર્ષે નવરાત્રિમાં આ તલવાર રાસનું ખાસ આયોજન કરવામાં આવે છે, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો રહે છે ઉપસ્થિત. હવે આ ગરબામાં નવરાત્રિમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા તલવાર સમેળવામાં આવી હતી, જેના દ્રશ્યો જોઈ સૌ કોઈ વિચારતા થઈ ગયા છે. હવે આ અંગે મીડિયા રિપોર્ટ એવા સામે આવી રહ્યા છે કે આ પ્રસંગે મહારાણી કાદંબરી દેવીનું કહેવું છે કે રાજપૂત સમાજની સંસ્કૃતિ અને પરંપરાને બચાવવા માટે અમે દર વર્ષે આ કાર્યક્રમ યોજીએ છીએ. પરંપરા ધીરે ધીરે હવે લુપ્ત થતી જાય છે. આધુનિક યુગમાં પણ હિન્દુ સંસ્કૃતિ જાળવી રાખવી જરૂરી છે. તમામ મહિલાઓ સક્ષમ છે અને વર્ષોથી આ કામ કરે છે, તેમનાથી અન્ય મહિલાઓને પ્રેરણા પણ મળે છે તેમ તેઓએ જણાવ્યું હોવાના રિપોર્ટ. વિજયને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.